24 જૂન 1987 આર્જેન્ટિનાની એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા એક વર્કરને ત્યાં એક બાળકનો જન્મ થાય છે. 6 વર્ષની ઉંમરે આ બાળક ફૂટબોલ રમવાનું શરૂ કરે છે અને તેને બનવું હોય છે ફૂટબોલનું પ્રોફેશનલ પ્લેયર. 10 વર્ષની ઉંમરે એક ભયંકર ગંભીર બીમારી ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી સિન્ડ્રોમના લીધે તેનો શારીરિક વિકાસ અને વૃદ્ધિ અટકી જાય છે. ભારે ખર્ચાળ સારવાર બાદ 2005માં જ્યારે આંતરરાષ્ટ્રીય પ્લેયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે ત્યારે અત્યાર સુધી રમેલા 1003 મેચમાં 793 ગોલ કરીને 7 વખત બેલોન દેઓર અવોર્ડ જીતીને અને 2 વખત ફીફાનો બેસ્ટ મેન્સ પ્લેયર અવોર્ડ 2019 અને 2023માં મેળવે છે અને પોતાની ટીમને ફૂટબોલનો વર્લ્ડ કપ અપાવનાર આ ખેલાડીને આજે દુનિયા લાયોનેલ મેસીના નામે ઓળખે છે. લાયોનેલ મેસીની લાઈફ પરથી આપણે શું શીખીએ છીએ કે કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી ચડતો અને અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.